રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1514 કેસો સાથે કુલ કેસ 2,17,333 વધુ 15 દર્દીના મૃત્યુ. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં આરોગ્યકર્મી અને બીજા તબક્કામાં પોલીસને અપાશે કોરોનાની રસી. નીતિન પટેલની મોટી જાહેરાત. ગોંડલ શહેરમાં ઘૂસેલો દીપડો આખરે પકડાયો. 8 કલાક સુધી શહેરમાં રહ્યું ભયનું વાતાવરણ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે મુખ્યમંત્રીનું નિવેદન. કહ્યું ચૂંટણી કોર્ટ મેટર છે, ચૂંટણી પણ કરશે નક્કી. અમરેલીના રાજુલા યાર્ડમાં ફરી ભગવો લહેરાયો. 10 બેઠકો પર હીરા સોલંકીની પેનલની જીત. તો ગઢડા યાર્ડમાં પણ ભાજપ પ્રેરિત પેનલનો વિજય. ખેડૂતો સાથે સરકારની આજની બેઠક પણ નિષ્ફળ. 9 ડિસેમ્બરે ફરી બેઠક. ખેડૂતોએ કહ્યું અમે કાયદો રદ કરાવીને જ રહીશ. નમસ્કાર, 8ના ઢગોરે બુલેટિનની સાથે હું કુંજ આપનું સ્વાગત કરું છું. આખરે પરિણામ સ્પષ્ટ થઈ ચૂક્યા જેના પર પૂરા દેશની નજર હતી. ભાજપે ભલે ગ્રેટર હૈદરાબાદના નગર નિગમની ચૂંટણી જીતી ન હોય, પરંતુ દેશની રાજનીતિમાં અને દક્ષિણ ભારતની રાજનીતિમાં ભાજપે એક નવા અધ્યાયની શરૂઆત કરી દીધી છે તે નક્કી છે. તામિલનાડુ તેલંગાણામાં ચૂંટણી છે નજીકમાં. ગ્રેટર હૈદરાબાદ નગર નિગમની ચૂંટણીના પરિણામો પર આખા દેશની નજર હતી, જ્યાં ભાજપે ખુદ અમિત શાહ, અધ્યક્ષ જેપી નડ્ડા, યોગી આદિત્યનાથ સહિતના સ્ટાર પ્રચારકોની પૂરેપૂરી ફોજ ઉતારી હતી. ત્યાં આખરે પરિણામો પણ એવા જ આવ્યા જેવું ચર્ચાઈ રહ્યું હતું. આ પરિણામોમાં સૌથી મોટો ગેઇનર ભાજપ રહ્યો. 2016માં મળેલી 4 બેઠકોથી વધીને 48 બેઠકો સુધી પહોંચ્યો. 44 બેઠકો જીતીને ઓવેસીએ તો પોતાનો ગઢ જાળવી રાખ્યો, પણ સૌથી મોટો લૂઝર તેલંગાના રાષ્ટ્ર સમિતિ રહ્યું. ગત ચૂંટણીમાં મળેલી 99 બેઠકોની સરખામણીમાં આ વખતે ટીઆરએસને માત્ર 55 બેઠકો જ મળી. જોકે ટીઆરએસનું નુકસાન
ब्यूरो रिपोर्ट मंतव्य न्यूज। तो गुजरात पुलिस ने एक अनोखू हथियार मिली गयु जो चलावाथी गुनेगार ने आसानी थी पकड़ी शकाश। देश में सौ प्रथमवार गुजरात पुलिस ने टीजर गन नामनु हथियार आपवामां आवी रह्यु छे। हाल में विदेश में पुलिस आ प्रकार हथियार नो उपयोग करे छे अने हवे गुजरात पुलिस ना हाथ में पण टीजर गन आवी जशे। गुजरात पुलिस पासे आव्यु नवु हथियार। नवा हथियार थी गुनेगारो आसानी थी पकड़ाशे। मॉब पर आसानी थी काबू मेळवी शकाशे। विदेशी पुलिस पासे छे टीजर गन। હવે ગુજરાત પોલીસ પાસે આવી ટીઝર ગન। ગુજરાત પોલીસે સમગ્ર દેશમાં સૌપ્રથમ વખત ટીઝર ગનનો ઉપયોગ શરૂ કરીને હાઈટેક બની છે। આ ગનની વિશેષતા એ છે કે ટ્રિગર દબાવવાથી ફાયર નથી થતું, પરંતુ કેટલાક મીટરના અંતર સુધી ઇલેક્ટ્રિક કરંટ લાગે છે અને વ્યક્તિ મરતો નથી, પરંતુ થોડાક સમય માટે બેશુદ્ધ રહે છે। યુકે ન્યુયોર્ક પોલીસ પાસે છે ટીઝર ગન। ગુજરાત પોલીસને અપાશે 25 ટીઝર ગન। વિદેશમાં યુનાઇટેડ કિંગડમ, ન્યુયોર્ક પોલીસ આ ગનનો યુઝ કરી રહ્યું છે। ભારતમાં હવે એકમાત્ર ગુજરાત પોલીસ સેવા દળે આ ગન વિકસાવી છે। ગુજરાત પોલીસ પાસે હાલમાં 25 ટીઝર ગન છે, જેનો ઉપયોગ મોબને કંટ્રોલ કરવા માટે તથા વીઆઈપી અને વીવીઆઈપીના બંદોબસ્ત માટે ઉપયોગ થઈ શકે છે, તેમ રાજ્યના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયાએ જણાવ્યું છે। મહારાષ્ટ્રથી અલગ થયા બાદ એક પૂર્ણ કદના રાજ્યનો દરજ્જો મળ્યા બાદ દાયકાઓ સુધી ગુજરાત પોલીસે 303 રાઇફલનો ઉપયોગ કર્યો હતો। હાલમાં પોલીસ ઇન્સાન્સ રાઇફલ જેવા આધુનિક શસ્ત્રોનો ઉપયોગ કરે છે। પીઆઈ લેવલના અધિકારીઓ 9mm પિસ્ટલ યુઝ કરે છે। મોટા શહેરોને ટીઝર ગન ફાળવાશે। ટીઝર ગનનો ઉપયોગ કરવા માટે કમાન્ડોને ટ્રેનિંગ આપવામાં આવી રહેલા હોવાનું પણ જાણવા મળ્યું છે। આ ગન રાજ્યના મોટા શહેરોની પોલીસોને ફાળવાશે। બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ। આમ તો સમગ્ર દેશમાં છેલ્લા 2 મહિનામાં ચમત્કારિક રીતે કેસો ઘટ્યા છે। તહેવારોની બેદરકારીમાં કેસ વધ્યાની બૂમરાણ વચ્ચે ખરેખર તો કેસ ઘટી રહ્યા છે, પણ સૌથી ચમત્કારિક અને સારી રીતે ચોંકાવનારી સ્થિતિ એ ચાર રાજ્યોની છે કે જ્યાં 2-2.5 માસ પહેલા પ્રતિદિન ચારેય રાજ્યોના મળીને 25-30 હજાર કેસો નોંધાતા હતા, ત્યાં હવે છેલ્લા 24 કલાકમાં કેસો નોંધાયા છે માત્ર 8 હજારની આસપાસ। જોઈએ આ એનાલિટિકલ રિપોર્ટ। માસમાં જ બદલાઈ ગઈ તસવીર। ટોચથી તળિયે આવ્યા ચાર રાજ્યો। ચાર રાજ્યોમાં 2 માસ પહેલા હતો કોહરામ, 2 માસ પછી કેસ હવે પહોંચ્યા રાહતના સ્તરે। આંકડા હાશકારો આપશે પણ ચોંકાવશે પણ। દેશના સૌથી વધુ ચિંતા કરાવતા ચાર રાજ્યો કે જ્યાં કોરોનાએ એક સમયે કોહરામ મચાવ્યો હતો, તેની સંપૂર્ણ તસવીર છેલ્લા 2 માસમાં જ બદલાઈ ગઈ છે। વાત છે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તામિલનાડુની। આ ચારે રાજ્યોમાં મળીને એક સમયે 40-45 હજાર કેસ પણ આવેલા છે। હજુ 2 માસ પહેલાના જ આંકડા જોઈએ તો ખ્યાલ આવે
કે આ ચારે રાજ્યોનો એક જ દિવસનો સરવાળો 25 થી 30 હજારે પહોંચતો, પણ 2 માસ પછી હવે ડિસેમ્બરમાં શું સ્થિતિ છે એ સમજવા માટે આપણે પાછલા 2 માસના તારીખવાર આંકડા સાથે જાણીએ। સૌથી પહેલા વાત કરીએ મહારાષ્ટ્રની। મહારાષ્ટ્રનો નીચો આવતો ગ્રાફ 30 સપ્ટેમ્બરે 18,300થી વધુ નવા કેસ નોંધાયા, 6 ઓક્ટોબરે 12,200થી વધુ કેસ, 16 ઓક્ટોબરે 11,400થી વધુ નવા કેસ, 4 ડિસેમ્બરે 5,200થી વધુ નવા કેસ નોંધાયા। મહારાષ્ટ્રની જેમ કર્ણાટકના આંકડા પણ આશ્ચર્ય સાથે રાહત આપનારા છે। 2 મહિના પહેલા જ્યાં સ્થિતિ ચોંકાવનારી હતી, ત્યાં હાલમાં નવા કેસ માંડ હજારે પહોંચે છે। કર્ણાટકમાં 10 ઓક્ટોબરે 10,500થી વધુ નવા કેસ નોંધાયા, 14 ઓક્ટોબરે 9,200થી વધુ નવા કેસ, 18 ઓક્ટોબરે 7,000થી વધુ નવા કેસ, તો 5 ડિસેમ્બરે 1,200થી વધુ નવા કેસ નોંધાયા। આંધ્રપ્રદેશનો ગ્રાફ સમજવા માટે થોડા વધુ પાછળ જઈએ, એટલે કે 2.5 માસ પહેલા, એ પછીના અમુક દિવસના અંતરાલના આ આંકડા જુઓ, તમને સ્થિતિ સમજાશે। આંધ્રપ્રદેશમાં 18 સપ્ટેમ્બરે 8,000થી વધુ નવા કેસ નોંધાયા હતા, 28 સપ્ટેમ્બરે 5,400થી વધુ નવા કેસ નોંધાયા, 12 ઓક્ટોબરે 3,200થી વધુ, 5 ડિસેમ્બરે 600થી વધુ નવા કેસ નોંધાયા। તો તામિલનાડુમાં પણ છેલ્લા 2 માસમાં સ્થિતિ અસાધારણ રીતે બદલાઈ ગઈ છે। નીચેના ગ્રાફથી તમે સમજી શકશો કે અમુક દિવસના અંતરાલમાં જ ત્યાં કેવા મોટા ગાબડા પડ્યા। તામિલનાડુમાં 10 ઓક્ટોબરે 5,200થી વધુ નવા કેસ નોંધાયા, 18 ઓક્ટોબરે 3,900થી વધુ નવા કેસ, 23 ઓક્ટોબરે 3,000થી વધુ નવા કેસ, જ્યારે 5 ડિસેમ્બરે 1,300થી વધુ નવા કેસ નોંધાયા। આ 4 રાજ્યોની સ્થિતિએ 2 માસ અગાઉ કેન્દ્ર સરકારને સૌથી વધુ ચિંતિત કર્યા હતા, પરંતુ હવે આ 4 રાજ્યોમાં સ્થિતિ નિયંત્રણમાં આવવાથી કેન્દ્રને પણ હાશકારો થયો છે। ઝડપથી સ્થિતિ સુધરવા પાછળ અગ્રેસિવ ટેસ્ટિંગ પણ જવાબદાર હોઈ શકે છે, કારણ જે પણ હોય તે, પણ જો આજ ગતિએ કેસ ઘટતા રહ્યા તો એ સમય દૂર નથી જ્યાં દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1 લાખથી પણ ઓછી થઈ જશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। દેશમાં કોરોના વધતા સંક્રમણની સામે હીરા અને જ્વેલરી ઉદ્યોગને પ્રમોટ કરતા ઘણા સારા સમાચાર સામે આવ્યા છે। વિદેશ વેપારની તક માટે વાણિજ્ય મંત્રાલયનો મહત્વનો નિર્ણય છે, જેમાં હવે કુરિયરના માધ્યમથી ડાયમંડ અને જ્વેલરી એક્સપોર્ટ કરી શકાશે, તે અંગેની સત્તાવાર મંજૂરી મળી ગઈ છે અને ત્યાર સુધી નાના હીરા ઉદ્યોગકારોને હીરા કે જ્વેલરીનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવા માટે લાંબી પ્રોસેસ અને મોટો ખર્ચ કરવો પડતો હતો, જે હવે નહીં કુરિયર સેવાથી નહીં કરવો પડે। કુરિયરથી પહોંચશે હીરા, સુરતના હીરા ઉદ્યોગકારોને ફાયદો। કુરિયરથી પહોંચશે હીરાની ચમક, ભારતના વાણિજ્ય મંત્રાલયે કુરિયરથી હીરા પહોંચાડવાની મંજૂરી। દેશમાં વધતા કોરોના સંક્રમણ સાથે અનેક વેપાર ઉદ્યોગ પર માઠી અસર પહોંચી છે, તેમાંથી સુરતની ચમક એવા હીરા ઉદ્યોગ અને જ્વેલરી વેપાર પણ બાકાત નથી। તેવામાં હીરા અને જ્વેલરી ઉદ્યોગને પ્રોત્સાહન આપતો સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરાયો છે। વિદેશ એક્સપોર્ટને પ્રોત્સાહન માટે નાના હીરા ઉદ્યોગકારો અને જ્વેલર સીધા એક્સપોર્ટની ચેઇનમાં આવે તે માટે ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયે હવે કુરિયરના માધ્યમથી ડાયમંડ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ કરવા મંજૂરી આપી છે। અત્યાર સુધી નાના હીરા ઉદ્યોગકારો સીધું જ હીરા
ज्वेलरीनो इम्पोर्ट एक्सपोर्ट करवा माटे लांबी प्रोसेस करवी पड़ती हती। ई कॉमर्स ना माध्यम थी लोकोने ऑर्डरो मळता होय छे। आ ऑर्डरो नी अंदर लॉकेट छे, एरिंग छे, वीटी आ बधी ज वस्तुओ के जेनी वेल्यू 150-200 डॉलर थती होय छे। परंतु कस्टम डिपार्टमेंट ना माध्यम थी जे कस्टम प्रोसेस प्रमाणे ने एक्सपोर्ट करवामां आवे तो एनी अंदर चार्ज खूब लागतो होय छे के जेनी कॉस्ट જે મૂળ વસ્તુ હોય છે એની કરતાં પણ વધારે થતી હોય છે। જીજેઈપીસી દ્વારા કરાઈ હતી વિનંતી। વિનંતીને કેન્દ્ર સરકારે આપી બહાલી। હવે કાર્ગોના માધ્યમથી હીરા પહોંચશે વિદેશ। જીજેઈપીસી દ્વારા આ અંગે કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી હતી અને ભારત સરકારના સીબીએસઈ દ્વારા તેનું સર્ક્યુલર તારીખ 27 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યું, જેમાં નાના હીરા અને જ્વેલરી કાર્ગોથી નહીં પણ ઇન્ટરનેશનલ કુરિયરથી પણ મોકલી શકાશે, જેને લઈને સુરતના હીરા અને જ્વેલરી ઉદ્યોગની બહોળો લાભ સાથે નાના ઉદ્યોગને વિદેશ વેપાર માટે પ્રોત્સાહન પૂરું પડશે। મેટલ જેવા કે ગોલ્ડ, સિલ્વર, જેમ સ્ટોન્સ અને ડાયમંડ તેમજ જ્વેલરી કુરિયર મારફતે એક્સપોર્ટ થઈ શકશે। સરકારે કુરિયર એન્ડ એક્સપોર્ટ અધિનિયમ 2010 બાબતે સ્પષ્ટતા કરી છે કે કુરિયરના માધ્યમથી હીરા અને હીરા જડિત જ્વેલરી એક્સપોર્ટ કરી શકાશે। હવે ચાઇના સહિતના દેશોને સીધી સ્પર્ધા મળશે। આવી નાની નાની અમુક એમાઉન્ટની લિમિટેશનની અંદર હવે જ્વેલરો જે ઓર્ડરો ઇન્ટરનેશનલ માર્કેટની અંદર મળ્યા છે એને એક્સપોર્ટ કરી શકશે। અને સાથે સાથે ભારત સરકારને પણ અત્યારે નિકાસની ખૂબ જરૂરિયાત છે અને આ તમામ બાબતોને પોઝિટિવ રીતે વિચારણા કરી અને સરકારે જે કંઈ છૂટછાટ આપી છે એના કારણે જેમસોન જ્વેલરી સેક્ટરને ખૂબ મોટો બેનિફિટ આવતા દિવસોમાં મળશે। નાના ઉદ્યોગકારોને થશે ફાયદો। કુરિયર સેવાની સાથે ભારતની નિકાસ પણ વધશે। વિદેશથી વધુ ઓર્ડર મળવાની ઉદ્યોગકારોને આશા। ભારત સરકારના વાણિજ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી ડાયમંડ અને જ્વેલરી માટે કુરિયર સેવાની મંજૂરીથી નાના ઉદ્યોગકારોને ખૂબ જ વેગ મળશે અને કોરોનામાં મંદ પડેલો જ્વેલરી બિઝનેસ ફરી ઓનલાઈન માધ્યમથી વિદેશના કામો મેળવી ઓછા ખર્ચે ધંધો આગળ ધપાવી શકશે। ધ્રુવ સોમપુરા સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। લગ્ન પ્રસંગ કે પછી સામાજિક કોઈ પણ પ્રસંગ હોય કે પછી બર્થડે પાર્ટી યોજવાની હોય ત્યારે સૌને પહેલા જ યાદ આવે છે કંકોત્રી। જ્યારે કોઈ પણ ફંક્શનમાં મહેમાનોને આમંત્રણ આપવામાં આવતી કંકોત્રી કે જે નાનાથી માંડીને મોટા પ્રસંગોમાં અનિવાર્ય છે, તેમાં સૌની નજર કંકોત્રી ઉપર જ હોય છે અને જેના વગર કોઈ પણ પ્રસંગનું આયોજન થઈ શકે નહીં। તો આજે જણાવીશું આ વિશેષ અહેવાલમાં કે હાલ કંકોત્રીના વ્યવસાય કઈ પરિસ્થિતિમાં છે। ઓછા આમંત્રિતોનો આગ્રહ વચ્ચે કંકોત્રી વિસરાઈ। લગ્નમાં ઓછા ખર્ચાનો ટ્રેન્ડ પણ કારણભૂત। સાદાઈથી લગ્ન કરવાના છે તો કંકોત્રીનું શું કામ? કંકોત્રીના વ્યવસાયને નડ્યો કોરોના કાળ। સારા પ્રસંગે કંકોત્રીનું સૌથી મોટું મહત્વ હોય છે। લોકો લગ્ન પ્રસંગે કે અન્ય કોઈ સારા પ્રસંગે સારી કંકોત્રી છપાવવા અનેક રૂપિયા ખર્ચી નાખતા હોય છે, પરંતુ હાલ ચાલતી કોરોના મહામારીને પગલે કંકોત્રી ક્યાંક ભૂલાઈ ગઈ છે। સાદગીપૂર્ણ લગ્નોમાં હવે લોકો ડિજિટલ કંકોત્રી તરફ વળ્યા છે। આમ જૂના જમાનાઓથી માંડીને નવા આધુનિક યુગમાં જે પરંપરા નથી બદલાઈ તે પણ બદલાવા લાગી છે, પરંતુ કોરોના વાયરસના કારણે તમામ વેપાર ધંધાઓ પડી ભાંગ્યા છે, તેમાં કંકોત્રીના વ્યવસાયનો પણ સમાવેશ થાય છે। લોકડાઉન પહેલા મારા લગ્ન લેવાના હતા, પરંતુ લોકડાઉનના કારણે મારા લગ્ન કેન્સલ થઈ ગયા હતા,
જ્યારે સરકારે હવે પરમિશન આપી દીધી છે તો અમે હું અને મારી ફેમિલી હવે લગ્ન માટે વિચારી રહ્યા છીએ, તો અમે અહીંયા કંકોત્રી જોવા માટે આવ્યા છીએ। लग्न में हाल 100 लोगों ने अपाय छे आमंत्रण। सौ लोगों माटे क्या करे कंकोत्री नो खर्च। कंकोत्री ने व्यवसाय ने लाग्यो सादगी नो झटको। सरकारे कोरोना काल में लग्न प्रसंग के पछी अन्य सामाजिक प्रसंग योजवानी तो अमुक शरतों ने आधीन परवानगी आपी दीधी छे, त्यारे गृह विभागे फक्त 100 ज मेहमानों ने लग्न प्रसंग में बोलावी शकशे तेवुं जाहेरनामु बहार पाड्युं छे, जेना कारणे लोको पहेलानी जेम कंकोत्री माटे हवे खर्चो करी रह्या नथी, कारण के सादाईथी ज प्रसंग योजवानो होय छे, एटले के लग्ननी सीजन में पण कंकोत्रीनो व्यवसाय पहेलानी जेम जाम्यो नथी, कारण के ક્યાંક ને ક્યાંક લોકોમાં કોરોના વાયરસનો ભય પણ જોવા મળ્યો છે। જે કસ્ટમર આવી રહ્યા છે એમના હજી મગજ માઇન્ડ ક્લિયર નથી કે એ લોકોએ શું કરવું ને શું ના કરવું, હજી સુધી એ લોકોએ કેટલી પબ્લિક બોલાવી, કઈ રીતની બોલાવી, એ પ્રમાણે એ લોકોને હજી બી કન્ફ્યુઝન છે। અત્યારે ઇન્કવાયરી ચાલે છે પણ હજી સુધી જે ઇન્કવાયરી કરવા આવે છે એ લોકોનો માઇન્ડસેટ ક્લિયર નથી કે એ લોકોએ કેવી રીતની કંકોત્રી લેવી, કારણ કે કંકોત્રીની રેન્જ બહુ જ મોટી છે, 3-4 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીની રેન્જ છે કંકોત્રીની, એટલે એ લોકો અત્યારે એ વસ્તુમાં બી ક્લિયર નથી, ના જ કેટલા પ્રસંગ કરવા, કઈ રીતના પ્રસંગ કરવા, કેટલા પ્રસંગ। ગાઈડલાઈનના નિયમ જુએ તો સામાજિક સંબંધોને પહોંચે છે અસર। મોટા ભાગના લોકો લગ્ન પ્રસંગને ટાળી રહ્યા છે। સરકારી પ્રસંગો યોજવા માટેની ગાઈડલાઈન બહાર પાડી છે, જેને લઈ કેટલાક લોકો સામાજિક સંબંધો સાચવવા માટે લગ્ન હાલ પૂરતા મોકૂફ કરી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક લોકો લગ્ન કરે તો કંકોત્રીની પરંપરા પાછળ રૂપિયા ખર્ચતા અટકાઈ રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે કંકોત્રીના વ્યવસાયિકોને પારાવાર નુકસાની થઈ રહી છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। डिजिटल युगनी कोरोना काल पहला फक्त वातो ज थती हती, परंतु कोरोनाए तमाम आर्थिक के पछी सामाजिक व्यवहारों होय तेनुं चित्र बदली काढ्युं छे, एटले के कोरोना काल में शिक्षण हवे ऑनलाइन माध्यम द्वारा ज शक्य बन्युं छे। कोरोना काल में साचा अर्थ में हवे डिजिटल युगनी शुरुआत थई गई छे। छेल्ला 10 महिनाओथी बंद शाळा कॉलेजों में कोरोना काळथी ज ऑनलाइन शिक्षण ज विद्यार्थीओने आपवामां आवी रह्युं छे, जेनाथी विद्यार्थीओमां पण हवे ऑनलाइन शिक्षणना साइड इफेक्ट जोवा मळ्या छे। ઓનલાઈન ક્લાસની સાઈડ ઇફેક્ટ જોવા મળી। ઓનલાઈન ક્લાસની હાજરીમાં ઘટાડો આવ્યો। કંટાળ્યા પ્રાથમિક સ્કૂલોના બાળકો। પહેલા 90% હાજરી, હવે ઘટીને 60-70% હાજરી। કોરોના કાળમાં હજુ સુધી શાળા કોલેજોના તાળા ખુલ્યા નથી, ત્યારે છેલ્લા 10 મહિનાઓથી વિદ્યાર્થીઓ શિક્ષણ માટે ઓનલાઈન પ્લેટફોર્મ પર નિર્ભર થયા છે। ઓનલાઈન ક્લાસની શરૂઆતમાં 85-90% વિદ્યાર્થીઓની હાજરી જોવા મળતી હતી, ત્યારે હવે 60-70% જ બાળકો ઓનલાઈન ક્લાસમાં હાજર રહે છે। પ્રાથમિક સ્કૂલોના બાળકોની અભ્યાસમાં હવે રસ ઓછો થવા લાગ્યો છે, પણ જ્યારે ઘણા બાળકો અમારી પાસે આંખ બતાવવા આવે છે તો એમના મા બાપે ફરિયાદ કરતા હોય છે કે એને એમાં માથું દુખી જાય છે, કે એ લોકો કંટાળી જાય છે ઓનલાઈન શિક્ષણથી। તો અમે બાળકોને પૂછીએ ત્યારે બાળકો જણાવે છે કે કોન્સ્ટન્ટ ત્યાં બેસીને એ લોકોને મજા નથી આવતી, જે એ લોકો સાથે ભેગા થઈને સ્કૂલમાં ભણવા જ્ઞાન એટલે જ્ઞાનની સાથે જે ગમ્મતની મજા હોય છે એ એમાં નથી રહેતી, એકબીજાને મળી શકતા નથી, રમી શકતા નથી, એટલે થોડા થોડા કલાકો પછી એ લોકો સ્વાભાવિક રીતે કંટાળી જાય છે। બાળકોના ચહેરા નથી દેખાતા, વિડીયો બંધ હોય છે, બાળકોના અવાજ નથી સંભળાતા, કંઈક બોલીએ કંઈક પૂછીએ તો એમ કહે છે કે મેમ નેટવર્ક નથી આવતો, મેમ નેટવર્ક ઇશ્યુ છે, કેવી રીતના ભણાવવું, ભણાવવાનો કંટાળો આવે છે હવે તો। ઓનલાઈન ક્લાસને હવે થયા 7 મહિના, બાળકોની સાથે શિક્ષકો પણ કંટાળ્યા। છેલ્લા 7 મહિનાઓથી ઘરે જ બેસીને અભ્યાસ કરતા બાળકો હવે ઓનલાઈન શિક્ષણથી કંટાળી ગયા છે,
કોરોના પહેલા શાળાએ જઈને દોસ્તો સાથે મજાક મસ્તી કરતા બાળકોની હવે જૂના દિવસો યાદ આવી રહ્યા છે. બીજી તરફ બાળકોને ઓનલાઈન ક્લાસમાં સતત ઇન્વોલ્વ રાખી ન શકતા હોવાથી બાળકો ઘરે એકલા સતત કલાકો સુધી ભણી નથી શકતા. ઓનલાઈન શિક્ષણમાં મારું બાળક ભણી નથી શકતું બરાબર રીતે, કેમ કે ટીચરો જ્યારે ઓનલાઈન શિક્ષણની અંદર શિક્ષણ આપતા હોય ત્યારે એક દારૂ એ લોકોનું જ બોલવાનું ચાલુ હોય છે સામે શિક્ષકને. શિક્ષકની સામે માનો કે વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન હોય કે કોઈ વસ્તુની ખબર ના પડતી હોય તો એ લોકો સામે એ લોકોને પૂછી શકતા નથી. આંખોમાં દુખાવાની ફરિયાદ. આંખોમાં દુખવું અને માથું દુખવું જેવા નિત નવા બહાનાઓ બતાવે છે. પરિણામે ઓનલાઈન શિક્ષણથી બાળકો હવે દૂર ભાગે છે અને ભણવા માટે નિરસ થતા જાય છે. આ તરફ વધુ ઓનલાઈન શિક્ષણથી બાળકોના ચશ્માના નંબર પણ વધી રહ્યા છે. પણ બહુ નાના બાળકોને જો વધારે લાંબા સમય સુધી ઓનલાઈન શિક્ષણનો સહારો લેવો પડે તો કોન્સ્ટન્ટ નજીક જોવાનું ફરજ પડે છે, કારણ કે મોબાઈલ કે કોમ્પ્યુટરમાં જોવાનું હોય એટલે એમની આંખો સ્વાભાવિક રીતે ખેંચાયા કરે છે. એમાંય ઘણા મા બાપને ખબર ન હોય કે બાળકને નંબર છે એટલે ચશ્માની તપાસ ના કરાવી હોય તો એવા બાળકોને તો આંખમાં ઘણી તકલીફ થાય છે કે નંબર છે એ ખબર નથી, આપણે ઉપાય કરતા નથી અને બાળક આપણને ફરિયાદ કરે તો આપણને એવું લાગે છે કે ભણવું નથી. ફી માટે જ ઓનલાઈન શિક્ષણ હોવાનો વાલીઓનો મત. શિક્ષકોને પણ હવે બાળકો સામે ન હોવાથી ટીચિંગમાંથી રસ ઓછો થતો જાય છે. જો આવી જ પરિસ્થિતિ રહેશે તો બાળકોના અભ્યાસ પર માઠી અસર થશે. આવનારા દિવસોમાં ઓનલાઈન ક્લાસીસ શરૂ જ રાખવાના હશે તો બાળકોને રસ પડે તેવી નવી પદ્ધતિ હવે અમલમાં મૂકવી પડશે. માનસી પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અત્યારે આજના ટકોરો બુલેટિનમાં બસ આટલું. મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. વધુ અપડેટ મેળવવા માટે આપ લોગ ઇન પણ કરી શકો છો મંતવ્ય ન્યૂઝ.com પર. નમસ્કાર.